हेलो वेलकम। आज आप बनाशू वघारेल भात। जे अपनी पास बढ़ो हो भात तमें जम के वघारेली ठंडी पाखरी होटली होतेली आप बनाए थे थोड़क अलग स्वरूप आप रीते अपनी पास जो वाले अमे बताश आगर के वघारेली रोटली वघारेली खाटी रोटली बनावी से कोरी पण वघारी शकाय छे दही में पण वघारी शकाय छे जेम वधेली होय तेम तेज रीते आपणे आ वधेला भात छे तेमांथी आपणे तेने वघारवानो छे। तो आजे आपणे बनावीशुं वघारेला भात। तो आ आपणे भात लीधो छे, आ ऑलरेडी कूक छे, कूक करेलो भात। तमे जो वध्यो होय ने वघारो तो पण चाले, अने तमारे खावो होय आ रीते वघारीने तो तमे फ्रेश भात पण आवी रीते बनाईने वघारी सको छो। तो आ आपणे भात लीधा छे थोड़ा, तेनी माटे आपणे कड़ी लीव्स एटले के लींबड़ीना पत्ता, थोड़ा काजू लीधा छे, थोड़ा सींगदाणा, लसण अने लीला मरचा जे आपणे कापी लीधा छे ते तमारे क्वॉंटिटीनी प्रमाणे लेवाना छे के ज्यांथी 3-4 कड़ी लसण लीधुं छे ने 2 लीला मरचा लीधा छे। जो भात तमारे क्वॉंटिटीमां वधार होय तो तेथी ते तमे थोड़ू वधारी सको छो, घटाड़ी सको छो तमारी प्रमाणे। एक नानो डूंगरी कांदो लीधो छे आपणे, तेने आपणे झीणो कापी लीधो छे। गरम मसालो अने जीरू, राई, जेवी रीते हळदर, लाल मरचू, एवी रीते टेस्ट प्रमाणे आपणे करीशुं। तो आ वघारेला ભાતમાં આપણે આ ઇન્ગ્રેડિયન્ટ્સ લઈ લીધા છે આ રીતે, તો એને આપણે હવે વઘારીશું કેવી રીતે તે બતાવીએ। આ એક આપણે કઢાઈમાં તેલ લઈ લીધું છે થોડુંક, 2-3 ટેબલસ્પૂન। હવે આ જે ભાત છે તેમાં આપણે મીઠાવાળો બનાવીએ છીએ, ઘણા લોકો મીઠા વગરનો પણ ભાત બનાવતા હોય છે, તો તેમાં તમારે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખી દેવાનું છે ભાતની ઉપર જ। થોડુંક લાલ મરચું જો તમારે સ્પાઈસી જોઈતો હોય તો એ રીતનો, કારણ કે આપણે લીલા મરચાં ઓલરેડી નાખ્યા છે, તો તમે તીખું ખાતા હો તો તમે થોડુંક લાલ મરચું નાખો ઉપર, થોડીક હળદર, બધું ભાતમાં જ મૂકી દેવાનું છે। હળદર તો ખાલી કલર પૂરતી થોડીક, અને થોડો ગરમ મસાલો, 1/2 સ્પૂન જેટલો ગરમ મસાલો એની ઉપર જ મૂકી દેવાનો છે ભાતમાં બધું। અને હવે આ તેલ જે આપણે લીધું છે તેમાં આપણે થોડીક પ્રથમ રાઈ નાખીશું, રાઈ અને જીરું જે લાલ થવા માંડે, થોડુંક જીરું અને થોડુંક રાઈ। તમે રાઈ પણ એકલી યુઝ કરી શકો છો ને જીરું પણ એકલું યુઝ કરી શકો છો, અને આ રીતે બંને પણ યુઝ કરી શકો છો। તો થોડુંક રાઈ ને જીરું થઈ જાય એટલે તેમાં તમારે જે આ ગાર્લિક ને ચીલી આપણે કાપ્યા હતા તે એડ કરી દેવાના છે। ગાર્લિક થોડુંક લાલ થવા માટે એટલે આ રાઈસ આવી રીતે પણ તમે બનાવી શકો છો, અને ઘણા લોકો અંદર થોડાક પીઝ, કેરટ ને એવી રીતે નાખીને વેજીટેબલ જેવો પણ રાઈસ બનાવી શકાય છે, એટલે તમારા સ્વાદ પ્રમાણે, ટેસ્ટ પ્રમાણે તમે બનાવી શકો છો। પિંચ ઓફ હિંગ નાખવાની છે, પછી જે આ કરી લીવ્સ, કાજુ ને પીનટ્સ હતા તે આમાં એડ કરી દેવાનું છે બધું। થોડો કલર ડિફરન્ટ થાય એટલે કે તમને ટેસ્ટ ખબર પડશે કલર, તો થોડો નોર્મલ સેચ લાલ કલર જેવો લાલાશ પડતો થાય એટલે, શુગર ખાતા હોય તો તમે થોડી શુગર પણ તેમાં ઘટપણ કરી કે થોડી રાઈસમાં શુગર પણ તમે અંદર એડ કરી શકો છો। તો આ આપણે થઈ ગયું છે એટલે જેમ કે આપણે કાજુ સહેજ ગુલાબી કલરના થાય અને ગાર્લિક
એટલે તેમાં તમારે થોડીક જે આપણે આ કાંદો કાપેલો હતો તે અંદર આપણે એડ કરીશું. તો ઝીરો તમારે એનો કાંદો અંદર મૂકી દેવાનો છે. તમે તેને લાંબો લાંબી ચીપ સ્લાઇસમાં પણ કાંદો કાપી શકો છો અને આ રીતે ઝીરો ઝીરો પણ તમે કાપી શકો છો. તો આને થોડુંક હવે પ્રોપર બ્રાઉન, થોડુંક ગુલાબી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધીને આપણે ઓનિયનને શેકી લેવાની છે. આ રીતે થોડુંક ગોલ્ડન ગુલાબી થાય ત્યાં સુધી ડુંગળીને બધું શેકી લેવાનું છે. ત્યારબાદ તમે જે આ રાઈસ છે તે અંદર ઉમેરી દેવાનો છે. ધીમે રહીને બધું પ્રોપર અને પછી તેને બરાબર હલાવી લેવાનો છે. રાઈસને તમારે ઉપર નીચે કરી લેવાનું છે. મિક્સ પ્રોપર થઈ જાય પછી તેને 5 મિનિટ ધીમા તાપે તેને ઢાંકીને આપણે થવા દઈશું બરાબર. એટલે આ રીતે તમે પ્રોપર રાઈસને ઉપર નીચે કરી અને મિક્સ કરી લો બરાબર. અને ત્યારબાદ તેને ધીમી આંચ ઉપર 5 મિનિટ તમે તેને થવા દો અને ટેસ્ટ પણ કરી લો કે તમારે વધુ ઓછું તમારે મરચું કે મીઠું કે કાંઈ ઉમેરવાનું હોય તો તમે ઉમેરી શકો છો. તો હવે આને આપણે 5 મિનિટ ઢાંકીને ધીમા તાપે થવા દઈશું. આ બહુ જ જલ્દી બની જાય છે, ક્વિક ફાસ્ટ રેસીપી છે. 5 મિનિટમાં તો તમારો વઘારેલો ભાત રેડી થઈ જાય છે અને તમે ગરમા ગરમ સર્વ કરીને ખાઈ પણ શકો છો. તો આવી રીતે તમે ફટાફટ બનાવી શકો છો આ ભાત અને એ ભાત સરસ પણ ખાવામાં ટેસ્ટી લાગે છે. તો ઘણી વખત આપણને ખાવાનું મન થાય અને જો આવી રીતે વધ્યા હોય આપણી પાસે રાઈસ તો તમે આવી રીતે તેનો ઉપયોગ કરીને બનાવીને ખાઈ પણ શકો છો એઝ અ લાઇટ ડિનર કે લંચ જેવું કરવું હોય તો તેના માટે ફટાફટ થઈ જતું હોય છે. તો હવે આપણે 5 મિનિટ તેને ઢાંકીને થોડુંક થવા દઈશું. 5 મિનિટ બાદ ગેસ બંધ કરી અને તેને ગરમા ગરમ આવી રીતે ડીશમાં કાઢી અને તમે આ વઘારેલો ભાત ખાઈ શકો છો. તેમાં યોગર્ટ સાથે કાં તો આ એમનેમ પણ ખાઈ શકે છે, સરસ લાગે છે. યોગર્ટ સાથે પણ ખાઈ શકો છો. અને આ ભાતને તમારે 2 કે 3 ચમચા યોગર્ટ મિક્સ કરીને એટલે કે થોડુંક છાશ જેવું બનાવીને 2-3 ચમચા યોગર્ટ અને એ આ રાઈસમાં નાખી દઈને મિક્સ કરી દો તો તમારો ખાટો વઘારેલો રાઈસ થઈ જાય છે. તે રીતે પણ તમે બનાવી શકો છો અને વિધાઉટ અંદર યોગર્ટ નાખ્યા વગર આવી રીતે તમે રાઈસ ને ઉપરથી યોગર્ટ લઈને પણ તમે ખાઈ શકો છો. એ તમને જે રીતે ટેસ્ટ ગમે તે રીતે, કારણ કે ઘણા લોકોને ખાટો વઘારેલો ભાત પણ ગમે છે. તો આવી રીતે રાઈસ વઘારીને તેમાં યોગર્ટ થોડુંક છાશ જેવું બનાવીને ઉમેરી દેવાનું હોય છે અને 5 મિનિટ થોડુંક તેને ખતખતવા દો એટલે તે ખાટો વઘારેલો રાઈસ થઈ જાય છે. અને આવી રીતે ડ્રાય વઘારેલો ભાત રહે છે. તો તમે તેને ઉપરથી પણ યોગર્ટ લઈને ખાઈ શકો છો અને એમનેમ પણ ખાઈ શકો છો. તો આ આપણી આજની ડીશ વઘારેલો ભાત જે આપણે રેડી કર્યો છે તે થઈ ગયો છે. તો તમે જરૂર તેને બનાવો, ખાઓ અને એન્જોય કરો. થેન્ક યુ વેરી મચ.